નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં અગત્યની ઘોષણા કરી છે રાજ્યના ખેડૂતોને ઉનાળુ પિયત માટે સરકાર નર્મદાના નીર આપશે નર્મદાની સપાટી હાલ એકસો ત્રીસ છપ્પન મીટર છે જેને પગલે ખેડૂતોને ઉનાળુ પિયત માટે પાણી આપવા કેનાલોમાં પાણી છોડવામાં આવશે આ ઉપરાંત ભારે વરસાદથી ખરીફ પાકને થયેલ નુકસાન માટે રાજ્ય સરકારે રૂપિયા ત્રણ હજાર સાતસો કરોડનું સહાય પેકેજ પણ જાહેર કર્યું છે એમેઝોન પ્રાઇમની વેબ સિરિઝ તાંડવને લઈને થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે આ પ્રકરણમાં લખનૌ નોયડા અને શાહજહાપુરમાં એફઆઈઆર થઈ છે જેમાં એમેઝોનના ક્રિએટિવ હેડ અપર્ણા પુરોહિત વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે અપર્ણા પુરોહિતે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે રદ થતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે દરમિયાન સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓટીટી પ્લેટફોર્મને લઈ નિયંત્રણ કે સ્ક્રીનિંગ જરૂરી હોવાની વાત કરી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમુક ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી દર્શાવવામાં આવે છે સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે ઓટીટી પ્લેટફોર્મ પર નિયમનનો સકંજો કસાવવાની શક્યતા પ્રબળ બની છે દેશના ટોપ ટેન રહેવાલાયક સ્થળોની યાદી જાહેર થઈ છે આ યાદીમાં પ્રથમ ક્રમે બેંગલુરુ છે અમદાવાદ ત્રીજા સ્થાને સુરત પાંચમા સ્થાને તથા વડોદરા આઠમા સ્થાને છે આ યાદીમાં પુણે ચેન્નાઈ નવી મુંબઈ ગ્રેટર મુંબઈ પણ સમાવેશ થાય છે જામનગરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી તથા તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યો છે વસુબેનના પતિ તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા તેમના પુત્ર દક્ષ તથા પુત્રવધુ અભિબેન પણ કોરોનાગ્રસ્ત થતા સમગ્ર પરિવાર સારવાર માટે જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયો છે આજે કાલાવડ હાઇવે પર એક ટ્રકે બાઇકને ઠોકર મારતા બાઇકમાં સવાર અઠાવન વર્ષીય જનકબા જાડેજાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ઇજાગ્રસ્ત બાઇક ચાલક સાઠ વર્ષીય નારૂભાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પીપરટોળા નજીક નાથાભાઈ વાઘેલાની કારને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પુષ્પાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે કાર ચાલક નાથાભાઈ અને અન્ય મુસાફરોનો બચાવ થયો હતો સારવાર દરમિયાન પુષ્પાબેનનું અવસાન થયું હતું દ્વારકાના રૂપેણ બંદર પાસે ટ્રકે એક બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક ઓગણીસ વર્ષીય સોહિલ સુરાણીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બાઇક સવાર મામત્સમાં ઇજાગ્રસ્ત થયા છે